शुक्रवारे पण गरमीनो प्रकोप रह्यो। चार शहरों में गरमी 42 डिग्री ने पार गई। 43.2 डिग्री साथ कंडला एरपोर्ट सौथी गरम। अहमदाबाद में 42.3, आणंद में 42.1 डिग्री तापमान, गांधीनगर में 42 डिग्री तापमान नोंधायुं हतुं। तो राज्य में हाल वरसाद कोई अंधाण नहीं, जो कि हवामान विभागे राहत आपता कहूं छे कि गरमी में 2 થી 3 ડિગ્રી घटाड़ो थई शके छे। નૈઋત્યનું ચોમાસું જેમ જેમ કેરળથી આગળ વધી રહ્યું છે તેમ તેમ રાજ્યના ખેડૂતોની આતુરતા વધી રહી છે। જો કે ચોમાસાની રાહની વચ્ચે કાળઝાળ ગરમીમાં શેકાતા લોકો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે। વાદળછાયું વાતાવરણ સર્જાતા શનિવારથી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થવાની શક્યતા છે। જો કે અમદાવાદ અને સુરેન્દ્રનગર સહિતના કેટલાક વિસ્તારોમાં હજી પણ ગરમીનો પારો 43 ડિગ્રીની આસપાસ છે। लोकल कन्वेक्शन कहीं कहीं जगह में हो सकती है, क्लाउड बन सकता है, लेकिन ऐसे कुछ ऑयल ऑर्गेनाइज सिस्टम बना नहीं है गुजरात को बारिश देने के लिए। और टेम्परेचर देखा जाए तो टेम्परेचर मोस्टली अगले 24 आवर्स के लिए नॉर्मल चेंज रहेगा, उसका बाद 2 થી 3 ડિગ્રી तक घटने का संभावना है। દેશના અનેક રાજ્યોમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે। કેટલાક રાજ્યોમાં તેની અસર પણ દેખાવાનું શરૂ થયું છે। આંદામાન અને નિકોબાર ટાપુઓ, કર્ણાટક અને કેરળના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ શરૂ થયો છે। ત્યારે રાજ્યના ખેડૂતો 15 જૂનની રાહ જોઈ રહ્યા છે। રાજ્યમાં 15 જૂનની આસપાસ વિધિવત ચોમાસાનું આગમન થાય તેવી શક્યતા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી।